નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેકે એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે જો તમે આપણી ચેનલમાં નવા આવો અને ક્યાંથી ઊઠતા ઉઠતા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો આજે આપણે શીખવાનું જે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર દ્વિચલ સુરેખ સમીકરણ જેનું સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક હવે મિત્રો એમાં પહેલો દાખલો એવો કાંઈક છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે આપણે કામ કરી ધારી લઈ કે નોટબુકની કિંમત એક્સ હોય આવ ધારતા તો બહુ આવડે ધારો કે ધારો કે નોટબુકની કિંમત કેટલી ધાયરી એક રૂપિયા પછી બીજું શું છે પેન તો પેનની કિંમત બરાબર વાય રૂપિયા હાલો હવે શું કીધું છે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે તો મારે તો પહેલાં તો એક્સ બરાબર વાય આવું લખવું છે બે સરખી તો છે નહીં બમણી કોણ છે તો કે નોટબુકની કિંમત તો હું પેનની બમણી કરી દઉં પેનની કિંમત છે ને ડબલ કરી દઉં એટલે બે સરખી થઈ ગઈ હાલો થઈ ગઈ હવે શું કીધું આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો હાલો આ વિધાન થઈ ગયું આ દ્વિચલય થઈ ગયા હવે ને વ્યાપક સ્વરૂપ પ્રમાણે દર્શાવવાનું છે તો વ્યાપક સ્વરૂપ તો મિત્રો કઈક આવું છે હાલો આ બાજુ જોઈ આ ઓલી બાજુ છે હાલો આ બાજુ લઈ આવો કેવા થઈ જાય માઇનસ પછી અચળપદ તો છે નહીં તો વધતા જીરો બરાબર જીરો આવી રીતે થાય પણ આપણે અચળપદ ન લખો તો આ ડાયરેક્ટ ડાયરેક એક્સ ઓછા ટુ વાય બરાબર જીરો આ દર્શાવાઈ ગયું વ્યાપક સ્વરૂપ મિત્રો હજી જોજો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે નોટબુકની કિંમત કેટલી હતી એક્સ પેનની કિંમત કેટલી હતી વાય બમણી કોણ છે નોટબુકની કિંમત હવે જો અહીંયા તમે બે કરી દો તો તો પેન કરતાં ચાર ગણી થઈ જાય ને એટલા માટે આપણે અહીંયા ડબલ કરવાનું જેથી કરીને નોટબુકની કિંમત અને પેનની કિંમત બે સરખી થઈ જાય ચાલો જુઓ પ્રશ્ન નંબર બે પણ એની પહેલાં મિત્રો તમારી એક ફરિયાદ છે તમે યાર વિડીયોને લાઈક નથી કરતા તમે દરેક વિડીયો લાઈક કરતા જાઓ જેથી કરીને મને ખબર પડે કે તમને મજા આવે છે આ તો એમ થાય કે હું ભણાવવા રાખું છું તમારો કાંઈ રિસ્પોન્સ ન હોય એટલે દરેક વિડીયોમાં મિત્રો જુઓ એટલે તમે લાઈક કરી દો હાલો જુઓ નીચેના સમીકરણને એ એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર ઝીરોના સ્વરૂપે દર્શાવો અને એ બી અને સીની કિંમત શોધો ચાલો પેલું કંઈક સમીકરણ આવું છે કે બે એક્સ ત્રણ વાય બરાબર નવ ખાલી પાંચ ઉપર જ છે હાલો કાંઈ વાંધો નહીં હવે શું કીધું છે આ સમીકરણને તમારે આ વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવવાનું છે હાલો ગોઠવી નાખી આ એક્સ વાળું છે હાલો લખો વાય વાળું બરાબર છે અચળ પદ આ બાજુ છે આમાં ઓલી બાજુ છે આ બાજુ આવે તો કેવા થઈ જાય માઈનસ એટલે આવી રીતે લખી નાખવાનું બરાબર જીરો હાલો પછી શું કરવાનું તો કે એ બી અને સી ની કિંમત શોધો કાંઈ વાંધો નહીં આને શું કહેવાય એ એટલે એ બરાબર બે આને શું કહેવાય બી એટલે બી બરાબર ત્રણ અને શું કહેવાય સી એટલે કે સી બરાબર નવ પોઈન્ટ પાંત્રીસ પાંચની ઉપર બાર આ કેવા મિત્રો માઈનસ જો ભૂલી ગયા તો પછી માર્ક આપતા ભૂલી જવાય હાલો એના પછી બીજું છે એક્સ ઓછા વાયના છેદમાં પાંચ ઓછા દસ બરાબર જીરો હાલો આમાં જુઓ હવે આને વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવવાનું છે તો વ્યાપક સ્વરૂપ શું છે એ એક્સ વત્તા બી વાય સી બરાબર જીરો હાલો બધું આ બાજુ છે હા તો આલો આને ગોઠવવાનું નહીં ડાયરેક્ટ લખવાનું એ બરાબર એક્સનો સહગુણક કાંઈ હોય ન હોય તો કાંઈ ન હોય તો શું લખવાનું એક બરાબર છે હાલો બી બરાબર વાયનો સહગુણક મિત્રો આવું હોય ને જ્યારે વાયના છેદમાં પાંચ ત્યારે વાયનો સહગુણક કાંઈનો હોય તો શું હોય એક અને છેદમાં પાંચ એટલે બી બરાબર થાય મિત્રો એકના છેદમાં પાંચ અને આગળ નિશાની કેવી છે માઇનસ એટલા માટે માઇનસ હાલો મને હવે આનું કયો જોઈ માઇનસ વાયના ના ચાર સગુણક કેટલો માઇનસ એકના ના ચાર વેરી ગુડ હાલો જો એના પછી હાલો પદ સી બરાબર કેટલા માઇનસ દસ એટલે એ બી અને સી મળી ગયા આમાં એ બી અને સી મળી ગયા ચાલો જો દાખલો ત્રીજો તો ત્રીજો છે પહેલાં તો વ્યાપક સ્વરૂપ પ્રમાણે દર્શાવવાનો છે આ છ બરાબરની ઓલી સાઈડ છે આ બાજુ લઈ આવો હાલો તો માઇનસ ટુ એક્સ વત્તા ત્રણ વાય માઇનસ છ બરાબર ઝીરો વાહ આવડી ગયો તમને હાલો હવે એ બરાબર તો કે એક્સનો સહગુણક એક્સનો સહગુણક માઇનસ બે હાલો લખી નાખો વાય બરાબર સોરી બી બરાબર વાયનો સહગુણક એટલે પ્લસ ત્રણ સી બરાબર અચળપદ એટલે છ નિશાની કેવી માઇનસની તમે વ્યવસ્થિત લખજો ને ત્રણ શું મન પડે એમ ન લખતા હાલો આને વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવો તો આ ત્રણ વાય ઓલી બાજુ છે આ બાજુ આવે તો માઇનસ એટલે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર જીરો અચળપદ નો લખો તો હાલે હાલો હવે એક્સ એનો સહગુણક કાંઈ નો હોય તો એક એટલે એ બરાબર એક બી બરાબર વાયનો સહગુણક કેટલા છે માઈનસ ત્રણ સી બરાબર નથી ખબર નથી ખબર નહીં છેદ નહીં સીવાળું પદ એટલે કેટલું જીરો હાલો હવે પાંચમો હાલો વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવો તો ટુ એક્સ માઇનસ પાંચ વાય છે આ બાજુ આવે તો પ્લસ પાંચ વાય અચળપદ તો છે નહીં તો જીરો હાલો એક્સનો સહગુણક બે એટલે એ બરાબર બે વાયનો સહગુણક પાંચ બી બરાબર પાંચ પદ જીરો છેદ નહીં પદ ચાલો જુઓ દાખલા નંબર છ હાલો છઠ્ઠામાં શું છે તો કે ત્રણ એક્સ વત્તા બે બરાબર જીરો મિત્રો આમાં તમે જુઓ તો કંઈક નવું લાગે છે કેવું સમીકરણ જે આ એક ચલ સુરેખ સમીકરણ હવે આને દ્વિચલમાં ફેરવવું હોય તો શું કરવાનું વાયવાળું પદ ઉમેરવાનું કેમ ઉમેરવાનું કીધું હમણાં ઇન્ટ્રોડક્શનમાં અને આગળના વિડીયોમાં જો ન જોયું હોય તો આમ ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ લ્યો હાલો નથી વાયવાળું પદ તો જીરો વાય એમ ઉમેરી દેવાનું વત્તા બે બરાબર જીરો હાલો એક્સનો સૌ ગુણક ત્રણ એટલે એ બરાબર ત્રણ વાયનો સહગુણક વાયવાળું પદ જ નથી સહગુણક ક્યાંથી હોય તો બી બરાબર ઝીરો અને સી બરાબર બે એ બી સી મળી ગયા હાલો હવે આમાં વાય ઓછા બે બરાબર જીરો હાલો આમાં વાયવાળું પદ છે મિત્રો વાળું નથી તો કાંઈ વાંધો નહીં એક્સવાળું ઉમેરો ઝીરો એક્સ આવી રીતે ઉમેરી જ દેવાનું વત્તા વાય ઓછા બે બરાબર ઝીરો હાલો ઝીરો એક્સ વધતા વાય ઓછા બે બરાબર ઝીરો બની ગયું હાલો એક્સનો સહગુણક ઝીરો એટલે એ બરાબર ઝીરો વાયનો સહગુણક વત્તા શું એક છે તેથી બી બરાબર એક અને સી બરાબર માઇનસ બે હવે આમાં જુઓ ટુ એક્સ ઓલી બાજુ છે અચળપદ આ બાજુ છે આપણે શું બધું આ બાજુ હોવું જોઈએ આલો ટુ એક્સ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ અથવા તો પાંચને ઓલી બાજુ લઈ જાવ તોય કાંઈ વાંધો નહીં આલો પાંચને ઓલી બાજુ લઈ જાય તો ટુ એક્સ એમ માઇનસ પાંચ પણ વાયવાળું પદ નથી તો શું કરવાનું વત્તા જીરો વાય એ અહીંયા વચ્ચે આવે ને તો અહીંયા વચ્ચે લખી નાખું વત્તા જીરો વાય પછી પાંચ લખું અને બરાબર જીરો હાલો હવે એક્સનો સો ગુણક બે એટલે એ બરાબર બે વાય વાળું પદ જ નથી બી બરાબર જીરો સી બરાબર માઇનસ પાંચ મિત્રો તમારે જવાબમાં કાં તો આ માઇનસ આવે અને કાં તો આ માઇનસ આવે બેમાંથી એક માઇનસ આવે આ સાચો છે જો તમારી ટેક્સ્ટબુકમાં પાછળ જવાબમાં એ બરાબર માઇનસ બે અને સી બરાબર પ્લસ પાંચ એવું લખ્યું હોય તો એ પણ સાચું છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે તમે વિડીયોને લાઈક કરતા જાજો